નડિયાદ એટલે સાહિત્યકારોના શબ્દોથી લઈ શ્રી સંતરામ મહારાજ જેવા સંતોથી તરબતર ભૂમિ. અતિ પ્રાચીન ગણપતિ મંદિર તથા કાળકા માતાના મંદિરથી લઈ નારાયણ દેવ મંદિર અને ખોડિયાર માતાની વાવ જેવા અનેક ઐતિહાસિક મહત્વ ધરાવતા મંદિરોથી નડિયાદ શોભાયમાન છે. અને આજ નગર નડિયાદની આધ્યાત્મિક અનુભૂતિમાં શિરમોર્ય સ્થાન એટલે શ્રી મોટા કુંભનાથ મહાદેવ. આમ તો પોતાની વિશાળતાને લીધે મોટા મહાદેવ નામથી પ્રચલિત આ પરમ શિવધામ આધ્યાત્મ, પુરાણોક્ત અને શાસ્ત્રોક્ત મહત્વ ધરાવે છે. હાલમાં જ્યાં સંતરામ ટાવર છે એની દક્ષિણે આવેલા જંગલ જેવા વિસ્તારમાં આ મંદિરમાં ખૂબ જ ઓછા લોકો આવતા, અને આજે નગર નડિયાદની શ્રદ્ધાનું કેન્દ્ર જેવા બની ગયેલા આ મંદિરની ઉત્પત્તિ વિશે અનેકાનેક લોકવાયકાઓ છે. જૂના મંદિરની બાંધકામની શૈલી ઉપરથી એ પેશવાના સમયમાં અસ્તિત્વમાં આવ્યું હશે એમ કેટલાક લોકો માને છે. જો કે કંઠોપ કંઠ સચવાયેલી લોકોક્તિ પ્રમાણે સૌથી વધુ માન્યતા વિશે જો જોઈએ તો આ મંદિરનું મૂળ સમુદ્ર મંથન સાથે સંકળાયેલ છે. જ્યારે દેવ અને દાનવ વચ્ચે થયેલા યુદ્ધને ડામવા સમુદ્ર મંથન થયું ત્યારે મા લક્ષ્મી ભગવાન ધન્વંતરીની સાથે સાથે અનેકાનેક દુર્લભ વસ્તુઓને અંતે અમૃત નીકળ્યું હતું. અને દેવો જ્યારે આ અવકાશ માર્ગે અમૃતના કુંભને લઈને જતા હતા ત્યારે આ સ્થળે અમૃત કુંભ છલકાયો હતો, અને જ્યાં બિંદુઓનો સમૂહ પડ્યો ત્યાં એક મોટું શિવલિંગ અને આસપાસ નજીકની જગ્યાએ અમૃત બિંદુઓ પડતા પાંચ શિવલિંગ સ્વયંભૂ બન્યા હતા, અને એટલે જ એને કુંભનાથ મહાદેવ કહેવામાં આવે છે. નડિયાદ શહેરના ભક્તોના અતિ પ્રેમ, આગ્રહ અને ભક્તિના કૌલે આજે શ્રી મોટા કુંભનાથ મહાદેવ એક અદ્ભુત દિવ્ય નવીનતમ મંદિરના સ્વરૂપમાં નિર્માણ પામ્યા છે. વાસ્તુ સ્થાપત્યનું અદ્ભુત ઉદાહરણ એવા મંદિરમાં અર્વાચીન યુગમાં પણ જૂની પ્રાચીન યુગ જેવી કોતરકામણી ઉડીને આંખે વળગે છે. નાનામાં નાના પથ્થર ઉપર બનાવેલ કલાકૃતિઓમાં શિલ્પીઓનો શિવ પ્રત્યેનો સમર્પણ અનુભવાય છે. મંદિરના પ્રાંગણમાં પ્રવેશતા જ એક નવખા આનંદની અનુભૂતિ આવનાર દરેક જણને થાય છે. એક તરફ જ્યાં શિવજી સામે બેસીને બ્રાહ્મણો દ્વારા વેદ મંત્રની ઋચાઓનો પાઠ થાય છે, તો બીજી તરફ સાવ સહજ રીતે કાલી ઘેલી ભાષામાં મનથી સંવાદ પણ થાય છે.
અને પરમ કલ્યાણકારી શિવ આવનાર દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરવા સદાય તત્પર રહે છે. લિંગ પુરાણમાં જેને માટે કહેવામાં આવ્યું છે કે શિવ પૂજાયામ અસ્ય માલા ધારણામ આવશ્યકમ, એટલે કે શિવ પૂજા કરવા માટે જેને ધારણ કરવું જરૂરી છે એવું રુદ્રાક્ષનું એક અલભ્ય વૃક્ષ મોટા મહાદેવના પ્રાંગણમાં શોભી રહ્યું છે, જે ભગવાન શિવની અહીં સતત હાજરીને ચરિતાર્થ કરે છે. અતિ દુર્લભ અને પરમ કલ્યાણકારી રુદ્રાક્ષના વૃક્ષને નમન કરવાથી પણ કદાચ માણસોના પાપ નાશ પામે છે. મોટા મહાદેવની આવી તો કંઈ કેટલીય ખાસિયતો છે જે ભક્તોને અહીં આવવા માટે પ્રેરે છે. શહેરનું એકમાત્ર નવગ્રહોની મૂર્તિ અને યંત્ર સહિતનું નવગ્રહ મંદિર. બાધામાંથી મુક્તિ મેળવવા અને નવગ્રહની આરાધના કરવાનું આ શ્રેષ્ઠ સ્થળ પણ મોટા મહાદેવના સાનિધ્યમાં ભક્તોને સદાય સહાય કરતું રહે છે. આ ઉપરાંત શ્રી સિદ્ધનાથ મહાદેવ, શ્રી મુક્તેશ્વર મહાદેવ, શ્રી ગોપાલ કૃષ્ણ અને માં જગતજીની અંબાની મનોહર મૂર્તિઓ પણ મોટા મહાદેવના સાનિધ્યમાં ભક્તોના દુઃખો દૂર કરી આધ્યાત્મની એક નવી દિશા સૌને દેખાડી રહ્યા છે. આ સ્થળનું ગુજરાતી ભાષા સાહિત્યમાં પણ અનોખું યોગદાન છે, કારણ કે આજ મંદિરની વૃક્ષોની વનરાજીની વચ્ચે આવેલ તલાવડીના કાંઠે બેસીને ગુજરાતી સાહિત્યના આદ્ય પિતા શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીએ એમની નવલકથા સરસ્વતી ચંદ્રના પ્રકરણો અહીં જ લખ્યા હતા. શ્રી સંતરામ ગાથા પ્રમાણે ભક્ત પૂંજા વખત જ્યારે અતિ વરસાદને કારણે મહામહેનતે શ્રી સંતરામ દેરી સુધી મહારાજ માટે જમવાનું લઈને જવા નીકળ્યા હતા, મહારાજ એમને આજ મોટા મહાદેવના ઓટલે આવીને મળ્યા હતા. જ્યાં હાલમાં આજનું સંતરામ મંદિર છે ત્યાં આવીને રહેવા માટે પૂંજા ભગતે મહારાજશ્રીને અહીં જ વિનંતી કરી હતી, અને આજ શિવજીના સાનિધ્યમાં આપણા સૌ ઉપર કૃપા કરવા શ્રી યોગીરાજ અવધૂતે એમની વિનંતીનો સ્વીકાર કર્યો હતો. લઘુરુદ્ર, અન્નકૂટ, પૂજન અર્ચન, ભજન અને કીર્તનથી લઈ અનેક ભક્તોની ભાવના પ્રમાણેના કાર્યક્રમો નિત્ય મોટા મહાદેવના સાનિધ્યમાં આયોજિત થાય છે. મોટા મહાદેવની ખરી આધ્યાત્મિક અનુભૂતિ કરવા માટે બસ અહીં આવીને બે ઘડી સ્વયંને શિવના સાનિધ્યમાં લીન કરી જુઓ. પરમ શાંતિની સાથે સાથે દિવ્ય ચેતનાની અનુભૂતિ તમને પણ થશે. શ્રી મોટા કુંભનાથ મહાદેવ ટ્રસ્ટ અને મહાદેવજી જોડે મનથી જોડાયેલા દરેક ભક્તો તરફથી આપ સૌને વિનંતી છે કે અનુપમ ધામમાં એકવાર પધારી શિવજીના દર્શન કરી કૃતાર્થ થવાનો અવસર આપ સૌ પણ લો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.